सूरत पहुंचे, सूरत में अग्निपथ योजना विरोध करायो छे। कांग्रेस कार्यकर्ताओं अग्निपथ योजना विरोध व्यक्त करो छे। अलग अलग शहरों में कांग्रेस द्वारा विरोध व्यक्त करवा रहा है। आप जोई शको छो सूरत नी अंदर कार्यकरो रोकवामां कलेक्टर कचेरी हाल दरवाजा बंद कर आक्षेप कराया छे। सूरत में अग्निपथ योजना नो आ विरोध व्यक्त कराया छे। कांग्रेस अलग अलग शहरों में आ रीते विरोध व्यक्त करी रह्यो छे। आजे सूरत में कांग्रेस यूथ कांग्रेस कार्यकर्ताओं द्वारा विरोध व्यक्त कराया छे। पुलिस अने कार्यकर्ताओं वच्चे मामलो गंभीर पण बन्यो छे। आप जोई शको छो दृश्यमां अने पुलिसे आ विरोध करता कार्यकर्ताओं अटकायत पण करी छे। सूरत में अग्निपथ योजना नो कांग्रेस यूथ कांग्रेस द्वारा विरोध व्यक्त करायो छे। पुलिसे आ तमाम कार्यकर्ताओं ने अटकायत पण करी छे। चेतन अटकायत पण थई छे आ विरोध व्यक्त करता कांग्रेस कार्यकर्ताओं ने। चेतन ચોક્કસથી અગ્નિપથ યોજના છે તેનો કોંગ્રેસ દ્વારા અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો તમામે તમામ જે કાર્યકરો છે તેને આ રીતે પોલીસ વેનમાં જબરજસ્તી બેસાડવામાં આવી રહી છે। કાકડે ક્યાં આ જે યોજના છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે આ રીતે કલેક્ટર કચેરીની અંદર ઘૂસી ગયા છે। ક્યાંક આ તમામ લોકોને અટકાવવા માટે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે કલેક્ટર કચેરીમાં તમામ જે પોલિટિકલ જે નેતા છે તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે। તેમ છતાં અહીં મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે કઈ વાતે લઈને વિરોધ છે, કઈ વાતે લઈને વિરોધ, કિસ બાત કો લેકે વિરોધ હૈ, યે हमारा अग्निपथ के विरोध में खिलाफ में है। अग्निपथ जो ये कर रहे हैं उसके खिलाफ में जब तक वापस नहीं लेंगे तब तक ये आंदोलन चलता रहेगा। जी आप जो ही सको छो यूथ कांग्रेस द्वारा पन विरोध प्रदर्शन करवाने वाले पुलिस साथे जपा जपी करवाने वाले छे। आप जो ही सको छो अरे जे पीआई छे ते पीआई ने पन धक्को मारी देवामां आव्यो छे अने तेमने पन पाड़ी देवामां आव्या छे। आप जो ही सको छो अहीं कांग्रेसना जे महिला प्रमुख छे उपरांत कांग्रेसना जे कार्यकरो छे ते अहीं विरोध प्रदर्शन करी रही छे। कांग्रेस अहीं मोटा पाये लोको जे कार्यकरो छे ते अहीं एकटा करे छे। जी कई वात ने लईने विरोध કચેરી ખાતે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભાઈ રે ભાજપ ભાઈ આઈના નારા લગાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં અહીં કોંગ્રેસના જે કાર્યકરો છે તે પણ વિરોધમાં જોડાયા છે। જે નવી બોડી બની છે તે વિરોધ કરી રહી છે। જે કઈ વાતે લઈને વિરોધ, અગ્નિપથનો વિરોધ કરવા માટે અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરીને એક કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ। પણ લોકશાહીમાં લોકશાહીનું ખૂન આપણે જોઈ શકો છો। અમને આવેદનપત્ર આપવા પણ લઈ જવા રહેતા, અમે પોલીસને અરજી આપી છે કે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કરવા રહ્યા પણ એ મંજૂરી નથી આપતા, તમારે શું કરવાનું? એ મંજૂરી અહીં આપવામાં નથી આવી રહી। આપ જોઈ શકો છો કલેક્ટર કચેરી બહાર જ આ રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે કોંગ્રેસની નવી બોડી બની છે ત્યારબાદ યુથ કોંગ્રેસનો જે ઉત્સાહ તે અહીં તો જોવા મળી રહ્યો છે। જે અગ્નિપથ યોજના છે તેનો અહીં વિરોધ જોવા મળી રહ્યો છે। ક્યાંક જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ અહીં વિરોધ કરવા માટે અહીં પહોંચ્યું છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે આ તમામ લોકોને અહીં અટકાવવામાં આવ્યા છે। ક્યાંક જે પોલીસ છે તે પોલીસ સાથે પણ જપા જપી થઈ હતી અને ત્યારબાદ પોલીસે આ રીતે તમામ જે લોકો છે તે લોકોને અહીં અટકાવવામાં આવ્યા છે। આપણી સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા જોડાયા છે। જી પાપનભાઈ કઈ વાતને લઈને વિરોધ? જ્યારે આ ભારતીય જનતા પાર્ટી જે અગ્નિપથ નામની યોજના લાવી છે
એમાં પૂરો દેશ ભડકે બળી રહ્યો છે. યુવાનોને જ્યારે રોજગારી આપવાની વાત હતી, રોજગારી આપવાની તો દૂર વાત છે, પણ લોકોને 4.5 વર્ષનો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ્યારે જોબ આપવાની વાત છે, ત્યારે યુવાધનને હર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોને રોડ ઉપર ચડાવી દીધા છે. યુવાધન રોડ ઉપર હોય, જ્યારે યુવાનોને નોકરી આપવાની વાત હોય, રોજગારી આપવાની વાત હોય, તો હર હંમેશ કોંગ્રેસ પાર્ટી લોકોની સાથે રહેશે, યુવાધન સાથે રહેશે, લોકોને રોજગારી મળે, રોજગાર લોકોને સારું સ્વાસ્થ્ય મળે એટલા માટે કોંગ્રેસ પાર્ટી લડતી આવી છે. પણ જ્યારે પોલીસની આવી કિલ્લાબંધી કરી દીધી હોય પણ લોકો મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ સૌ સાથે મળીને આજે કલેક્ટર ઓફિસ સુધી પહોંચી ગયા છે. જી, આપે જે રીતે જોયું તે રીતે જે કોંગ્રેસ જે પક્ષ છે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવનાર હતું, જો કે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયતી શરૂ કરી હતી, જેના ભાગરૂપે કોંગ્રેસના જે કાર્યકરો છે તે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. હાલ પણ આપ જોઈ શકો છો કલેક્ટર કચેરી બહાર તમામ જે લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ, આપ દ્રશ્યમાં જોઈ શકો છો. આભાર ચેતન. સુરતમાં થોડા સમય માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ સામે સામે દેખાઈ રહી છે. સુરતમાં અગ્નિપથ યોજનાનો જબરજસ્ત વિરોધ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.